જે દિવસે દીકરીનું મોઢું કાળું થશે એ દિવસે એનો બાપ નરકમાં જશે. એક ગાય બે કટકા કરીશ. હવે હું એ લોકોને સમજાવીશ કે બદનામી શું હોય છે. जबरी बेटा चालो. जबरी बेटा रात ना गुस्सो करियो इतने नाराज लगे. जबरी बेटा चालो. जबरी बेटा ओ अरे वाह तैयार थई जाई. રાતના મેં તારા ઉપર ગુસ્સો કર્યો એ માટે સોરી. બે વાર સોરી બોલો તો માનો. બે વાર સોરી બસ. પૂજા કરી લે હું તારા માટે નાસ્તો બનાવી લઉં. ઓ બા અરે પાણી રેડી દે તો ઠીક થઈ જાય. દો તું ચિંતા ના. તારા નિશાળ ના સાહેબ નો ફોન છે. સવાર સવાર મને શું કામ યાદ કરતા હશે. હેલો. હા સાહેબ. હા સાહેબ બોલો બોલો કેમ છો. બસ બસ હું મજામાં. હા બોલો બોલો ને. હા સાહેબ. હા સાહેબ. ના સાહેબ ના ના હું હું એને સમજાવું છું. ભલે. ના ના સાહેબ થેન્ક યુ થેન્ક યુ. જબરી મફતલાલ સાહેબ શું કહેતા હતા. છ માસિક પરીક્ષામાં એ પરીક્ષામાં કઈ લખ્યું જ નહીં. બધા પેપર તું કોરા મૂકીને આવી છો. બાપા હું જાઓ બોલ મને. જબરી આ જો આ જો મારો દાજી જયેલો હાથ જો. સવારના પોરમાં કડક સાથે જાગું છું કે દિયર મારી દીકરીને નિશાળે પહોંચવામાં મોડું થઈ જશે. તારા માટે ચા નાસ્તો બનાવું છું ટિફિન તૈયાર કરું છું કે મારી દીકરીને સ્કૂલમાં ભૂખ લાગે તો ખાઈ શકે. આખો દાડો મહેનત મજૂરી કરું છું હું જબરી. ઘરમાં કચરા પોતા કરું છું વાસણ ઘસું છું કપડાં ધોઉં છું અને પછી અભિમાભાઈ જેવા ગુંડાને ત્યાં જઈને ચાકરી કરું છું. ફરિયાદ નહીં કરી તને આજ સુધી કોઈ દાડો કે ભગવાનને.
તે મારી લાઈફ જોઈ નહીં હતી જબરી અરે મારા બાપ આપણને કોઈ દાડો પાણીનો ગ્લાસ નહીં ધર્યો મેં વિદેશમાં રહેતો હતો પોતાની મોટલ હતી બહુ રૂપિયા પૈસા જોયા છે મેં બપોરે 2 વાગ્યાથી જાગું ને તો કોઈ મને પૂછનારું નહોતું તારી સામે કે ભગવાન સામે ફરિયાદ નહીં કરી આજ સુધી કોઈ દાડો ઘર ખેતર બધું જ વેચાઈ ગયું પણ તને કોઈ દાડો ભૂખી નહીં રાખી મેં મહેનત મજૂરી કરવા જાઉં તો ડર લાગતો ગયો કે હું કામ ધંધે જઈશ તો મારી દીકરીને કોણ જોશે ગજવામાં પૈસા નહોતા જબરી તું સાવ નેની હતી તને ભૂખ લાગી તને ખબર છે તારા બાપાએ શું કર્યું છે જિંદગીમાં પહેલી વાર મદદ માટે કોઈ સામે હાથ લંબાવીને ભીખ માગી છે ને આ હાથ તે દાડે ધાજેલો મારો ગણાવ તો નહીં તને જફરી ગણાવ તો નહીં મેં આ બધું એટલા માટે કર્યું જબરી કે તું એક દાડો ભણી ગણીને મોટી માણસ બને અને તું પરીક્ષામાં પેપર કોરા મૂકીને આવી જઈ પાપા મને બધા જ બાપા મળતા હતા તમે હા બેટા ભૂલ તારી નહીં ભૂલ તારી ગરીબીની છે લક્ષ્મી તારા બાપે તારે માટે ઘણું કર્યું છે આ તને એના હાથ દાજેલા દેખાય છે અને મને એની ચિંતા ગમે તે તકલીફ હોય ગમે તે મુશ્કેલી હોય પણ ભણજે ખરી જીગર મને ખબર છે કે તું મારી પાસેથી પૈસા તો નહીં લે કારણ કે હાથ લંબાવા કરતા હાથ બજાડવાનું તું વધારે પસંદ કરીશ પણ બેટા એક વાત ચોક્કસ કરીશ તારા બાપ આત્મારામના મારા પર ખૂબ ઉપકાર એટલે ગમે ત્યારે મારી જરૂર પડે પૂછવા છે પણ હા આ તારો કાકો તારી એક તકલીફ તો અત્યારે જ દૂર કરશે કાકા ભીમા અવાજ ઊંચો કર્યો છે ને તો તમારી ખેર નથી મારા ગામમાં મારા ઘરમાં આવીને મને જ ધમકાવશો તમે એ ભીમા બાપ મારે ત્યાં હું રમેશભાઈ છે હું જીત પર આવી ગયો ને આ ચૂંટણીમાં ઉભા રહેવાની વાત તો બહુ દૂર આ તારા પોતાના પગ પર નહીં ઉભો રહી શકે એવી હાલત કરી નાખીશ